વિપુલ પટેલ તેમજ વાઇસ ચેરમેન પદે કાંતિભાઈ સોઢા પરમારની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ પહેલીવાર ભાજપે સત્તાનો સ્વાદ ચાખ્યો છે. છેલ્લા 25 વર્ષથી દૂધિયા રાજકારણમાં દબદબો ધરાવતા રામસિંહ પરમારનું એક હથ્થું શાસન આજે ભાજપે ખતમ કરી દીધું છે. રામસિંહ પરમાર માટે હવે સહકારી ક્ષેત્રનો રસ્તો બંધ થઈ ગયો છે. ખેરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એ પશુ ગરીબ મધ્યમ વર્ગ અને પશુપાલકોનો સંઘ છે અને આ સંઘમાં જ્યારે મને સેવા કરવાનો મોકો મળ્યો છે તો હું સૌ પ્રથમ આપણા વડાપ્રધાન સહકારી મંત્રી અમિતભાઈ શાહ અને ખાસ કરીને પાર્ટી પ્રમુખ સી આર પાટીલ સાહેબનો હું ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે અમારા કમિટીના સભ્યો પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનો અને મારા સાથી સદસ્યોનો પણ હું મને જે બિનહરીફ ચૂંટ્યો છે એ બદલ એમનો પણ આભાર માનું છું. હું ચોક્કસપણે કહું છું કે પશુપાલકોની સેવા કરવામાં હું સહેજે કચાશ રાખીશ નહીં. જે પરિવર્તન એ તો હવે સંસારનો નિયમ છે અને પરિવર્તન કોને ના ગમે. આપણે લેગા પહેરતા હતા, જીન્સ પહેરતા થયા છે, એ એક પરિવર્તન જ છે. અમૂલ ડેરી ગઈ વર્ષે જે 10,000 કરોડનું ટર્નઓવર કર્યું હતું, આ વખત અમે 12-14 હજાર કરોડનું ટર્નઓવર વાર્ષિક રહેશે અને પશુપાલકોને સારો ભાવફેર આપીશું અને સારા પોષણ લક્ષ્મી એટલે પોષણ સારું મળી રહે એના માટેના પણ ભાવ આપીશું. એ જ અપેક્ષા જે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ જે 1200 કરતા પણ વધારે મંડળીઓ આણંદ ખેડા અને મહીસાગર જિલ્લાના પશુ ઉત્પાદકોની જે જીવાદોરી સમાન સંસ્થા છે એમાં આજે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી વાઇસ ચેરમેન તરીકે મારી વરણી કરવામાં આવી તે બદલ પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ માન્ય આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, સહકારી મંત્રી અને ગૃહ રાજ્ય ભારત સરકારના ગૃહ મંત્રાલય સંભાળે છે એવા અમિતભાઈ શાહ સાહેબ અને જેણે 156 સીટો જીતવામાં હાંસલ કરી છે એવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને અમારું બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેણે મારામાં વિશ્વાસ મૂકી અને આ સારી એવી સંસ્થા ખેડૂતોની, દૂધ ઉત્પાદકોની અને પશુપાલકોની જે છે એની અંદર મને જે વાઇસ ચેરમેન તરીકે પસંદગી કરી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ભારતી પટેલ પોતાના પરિવાર સાથે ઉમિયાનગર ફ્લેટમાં રહેતી હતી. ઘરમાં સાફ